ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સુનામીને પગલે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા દર્દીઓના મૃત્યુ થયાના અનેક બનાવો સામે આવ્યા છે દેશની રાજધાની દિલ્હીમાં જ ઓક્સિજનની ભયંકર અછત છે ઓક્સિજન મેળવવા દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે આ અંગે દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક ઓક્સિજન સપ્લાયનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે ઓક્સિજનની સપ્લાયને અટકાવનાર અધિકારીને ફાંસીએ ચડાવી દેવામાં આવશે જામનગરમાં કોરોના સંક્રમણની ગતિ અને ઘાતકતા પ્રતિદિન વધતા જાય છે છેલ્લા દિવસથી રોજ શહેર તથા જિલ્લામાં કોરોનાના મહત્તમ કેસોનો નવો રેકોર્ડ સર્જાઈ રહ્યો રહ્યો છે છે આ ભયાનક આજે આજે પણ યથાવત જામનગર શહેરમાં કોરોનાના ત્રણસો એકોતેર કેસ સહિત જિલ્લામાં કુલ છસો ઓગણ કેસ નોંધાયા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પંચાણું દર્દીઓના મૃત્યુ થયા છે કે સરકારી ચોપડે શહેરમાં ચાર સહિત જિલ્લામાં કુલ બાર જ મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે જામનગરના પૂર્વ કોર્પોરેટર તથા કોંગ્રેસ અગ્રણી દેવશીભાઈ આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકની લહેર વ્યાપી ગઈ છે દેવશીભાઈ લાવારિસ મૃતદેહો તથા કોવિડના મૃતકોના અંતિમ સંસ્કારની સેવા કરતા મોક્ષ ફાઉન્ડેશનના પણ સક્રિય સેવા કર્મી હતા